ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ આજે આપણે સંસ્કૃત વિષયમાં પ્રથમ પ્રકરણ શરૂ કરવા જઈ રહ્યા છે અને પાંચનું શીર્ષક છે સમવદધ્વમ સમવદધ્વમ એટલે સાથે બોલું સમ એટલે સાથે વદદ્વમ એટલે બોલો પ્રસ્તાવના શરૂ કરીએ વેદો ભારતીય જ્ઞાન અને ધર્મ પરંપરાના આદિ સ્ત્રોત છે ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ નામથી જાણીતા આ ચાર વેદ પદ્યાત્મક છે પધ્યાત્મક એટલે કાવ્ય સ્વરૂપમાં છે વેદના આ પદ્યોને મંત્ર તરીકે ઓળખવામાં આવે છે આવા મંત્રોમાં અનેક પ્રકારની સ્તુતિઓ આવેલી છે આવી સ્તુતિઓ દ્વારા ઉપદેશ પણ આપવામાં આવ્યો છે વેદની વિચારધારાને આગળ ધપાવવા માટે વેદની આ પ્રકારની પ્રાર્થનાઓમાંથી પ્રેરણા લઈને જુદા જુદા વિદ્વાન ભક્તકવિઓએ પણ અનેક સ્તુતિઓ પ્રાર્થનાઓ જુદા જુદા લૌકિક છંદોમાં રચી છે આવી પ્રાર્થનાઓ પણ પદ્યમાં હોય છે અને તેને શ્લોક તરીકે ઓળખવામાં આવે છે આ રચનાઓમાં પણ વેદોની જેમ વૈશ્વિક ખ્યાલ રાખવામાં આવ્યો છે એટલું જ નહીં મનુષ્યથી પણ આગળ વધીને પ્રાણી માત્રના કલ્યાણની કામના વ્યક્ત કરવામાં આવી છે આવી જ સુપ્રસિદ્ધ બે પ્રાર્થનાઓ પણ અહીં પ્રસ્તુત છે પ્રત્યેક કાર્યનો પ્રારંભ કરતા પહેલાં મંગલાચરણ કરવાની આપણી પરંપરા છે મંગલાચરણ એટલે સ્તુતિ આ પરંપરાને અનુસરીને આ મંત્રો તેમજ શ્લોકો દ્વારા સંસ્કૃતના અભ્યાસનું મંગલાચરણ કરીશું પ્રસ્તુત પાઠમાં પસંદ કરાયેલા ઋગ્વેદના મંત્રમાં સામાજિક વ્યવહાર અંગેનો ઉપદેશ છે યજુર્વેદમાંથી પસંદ કરાયેલા બીજા મંત્રમાં દુર્ગુણોને દૂર કરવા માટેની પ્રાર્થના છે જ્યારે ત્રીજા અથર્વવેદમાં મંત્રમાં પારિવારિક જીવનનો આદર્શ બની રહે તેવો એક ઉપદેશ આપવામાં આવ્યો છે છેલ્લા બે શ્લોકમાં સમગ્ર સમાજ તથા દેશનું હિત અને કલ્યાણ થાય એવી શુભકામના પ્રગટ થયેલી છે તો આપણે પહેલો શ્લોક શરૂ કરીએ પહેલો શ્લોક જે ઋગ્વેદમાંથી લેવામાં આવ્યો છે સમગ્છધ્વમ સમવદધ્વમ સમહ મનાંસી જાનતામ ભાગમ યથા પૂર્વે સમ જાનાના ઉપાસતે જેમાં યથા એટલે જેમ પૂર્વે એટલે પહેલાં દેવાહા એટલે દેવતાઓ ભાગમ એટલે યજ્ઞના ભાગને સમજાનાના એટલે સમાન જાણીને ઉપાસતે એટલે સેવતા હતા તેમ તમે બધા પણ સમગ્છધ્વમ એટલે સાથે ચાલો સમવદધ્વમ એટલે સાથે બોલો વહ મનામસી એટલે તમારા મન પણ સમજાનતામ એટલે સમાન જાણનારા થાઓ અથવા એક સરખા થાઓ હવે ભાષાંતર જોઈએ પ્રથમ શ્લોકનું સમગછધ્વમ સમવદધ્વમ સમવો મનામસી જાનતામ દેવા ભાગમ યથા પૂર્વે સમ જાનાના ઉપાસતે જેમ પૂર્વે દેવતાઓ યજ્ઞના ભાગને સમાનપણે જાણીને સેવતા હતા અથવા પ્રાપ્ત કરતા હતા તેમ તમે બધા પણ સાથે ચાલો સાથે બોલો અને તમારા બધાના મન સમાન જાણનારા અથવા તમારા બધાના મન એક સરખા થાઓ આ મંત્રનો ભાવ છે કે આપણે વસુધૈવ કુટુંબકમની ભાવના સેવવાની છે આ પૃથ્વી એ એક કુટુંબ છે તેથી આપણે બધાએ સાથે ચાલવાનું છે સાથે બોલવાનું છે એકબીજા સાથે શું સંવાદિતતા સાધવાની છે અને કલયુગમાં સંઘમાં જ શક્તિ રહેલી છે જ્યાં સંપ હોય ત્યાં જ જંપ હોય છે એવી ભાવના આ મંત્રમાંથી પ્રગટ થાય છે હવે બીજો શ્લોક જોઈએ વિશ્વાની દેવ સવિત દુરિતાની યત અતભદ્રમ તત નહ આસુવ આ શ્લોકમાં પ્રથમ શબ્દ છે દેવ સવિતર એટલે હે સૂર્યનારાયણ દેવ વિશ્વાની એટલે વિશ્વના તમામ દૂરિતાની એટલે દુર્ગુણોને પરાસુ એટલે દૂર કરો યત એટલે જે ભદ્રમ એટલે કલ્યાણકારી છે તત એટલે તે નઃ એટલે અમને અને આ સુવ એટલે પ્રાપ્ત કરાવો આ મંત્રમાં વિશ્વના દેવ એટલે કે સૂર્યદેવને પ્રાર્થના કરવામાં આવેલી છે જે વિશ્વના ઉત્પત્તિ કરતા છે સૃષ્ટિના સર્વ પદાર્થોનું સર્જન જેમણે કરેલું છે જે વિશ્વના કલ્યાણ કરનારા દેવ છે અને જે નારાયણ સ્વરૂપ છે એવા સૂર્યદેવને પ્રાર્થના કરવામાં આવી છે કે હે સૂર્યનારાયણ દેવ વિશ્વના તમામ દુર્ગુણોને અમારાથી દૂર કરો તેમજ જે કંઈ પણ આ વિશ્વમાં કલ્યાણકારી હોય તે અમને પ્રાપ્ત કરાવો આ મંત્રનો જે ભાવ છે કે આપણા માનવી તરીકે આપણામાં જે દુર્ગુણો રહેલા છે એ સૂર્યનારાયણને પ્રાર્થના કરવામાં આવી છે કે અમારામાં જે દુર્ગુણો રહેલા છે એ અમારામાંથી દૂર કરો અને જે કલ્યાણકારી છે એ અમને પ્રાપ્ત કરાવો હવે ત્રીજો શ્લોક જોઈએ

જાયા એટલે પત્ની પત્યેય એટલે પતિને મધુમતીમ એટલે મધુર તેમજ શાંતિવામ એટલે શાંત વાચમ એટલે વાણી અને વધતું એટલે બોલે આ શ્લોકનું ભાષાંતર છે પુત્ર પિતાના વ્રતને અનુસરનારો તેમજ માતાની સાથે સમાન વિચારવાળા થાઓ અને પત્ની પતિ માટે મધુર તેમજ શાંતિયુક્ત વાણી બોલો આ શ્લોકમાં આપણે અનુવ્રત પિતુ પુત્રો માત્ર ભવતું સંમનાહ એટલે પુત્ર માટેનો ઉપદેશ આપવામાં આવ્યો છે કે પુત્રએ પિતાના વ્રતને અનુસરવાનું છે અને માતા સાથે સમાન ભાવવાળું બનવાનું છે અને પત્ની માટે ઉપદેશ છે કે એ પોતાના પતિની સાથે મધુર વાણી બોલે હવે ચોથો શ્લોક જોઈએ સર્વે ભવંતુ સુખીનઃ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ માં કશિત દુઃખભાગ ભવે આ શ્લોકમાં પ્રથમ શબ્દ છે સર્વે એટલે બધા સુખીન એટલે સુખી ભવંતુ એટલે થાઓ સર્વે એટલે બધા નિરામયા એટલે નિરોગી સંતુ એટલે થાઓ ભદ્રાણી એટલે કલ્યાણકારી બાબતને જ પશ્યંતુ એટલે જુઓ કશિત એટલે કોઈ પણ દુઃખભાગ એટલે દુઃખના ભાગીદાર માં ભવેત એટલે ન થાઓ આ શ્લોકનું ભાષાંતર છે બધા સુખી થાઓ બધા નિરોગી રહો બધા કલ્યાણકારી બાબતને જ જુઓ તથા કોઈ પણ દુઃખના ભાગીદાર ન થાઓ આ શ્લોકમાં જે કહેવામાં આવ્યું છે કે સર્વે ભવંતુ સુખી નહો સર્વે સંતુ નિરામયા સર્વે એટલે આ સમગ્ર જીવ સૃષ્ટિ છે એની વાત વાત કરવામાં આવી છે કે આ જે સૃષ્ટિમાં જે પણ જીવજંતુઓ છે પ્રાણીઓ છે પક્ષીઓ છે મનુષ્યો છે એ બધા જ સુખી થાવો એ બધા જ નિરોગી રહો અને તંદુરસ્ત રહો એવો આ શ્લોકનો ભાવ છે હવે પાંચમો શ્લોક કાલે વર્ષતુ તો પર્જન્ય પૃથ્વી સષ્યશાલિની દેશ અયમ શોભરહિ માનવા સંતુ નિર્ભયા જેમાં પ્રથમ શબ્દ છે કાલે એટલે સમયસર પર્જન્ય એટલે વર્ષાદ વસતું એટલે વર્ષો પૃથ્વી એટલે પૃથ્વી શસ્યશાલીની એટલે ધન્યથી સમૃદ્ધ થાવો અયમ એટલે આ દેશ એટલે દેશ ક્ષોભરહિત એટલે ચિંતામુક્ત થાવ માનવા એટલે માનવો નિર્ભયા સંતુ એટલે નિર્ભય થાવ આ શ્લોકનું ભાષાંતર છે સમયસર વરસાદ વરસે પૃથ્વી ધાન્યથી પરિપૂર્ણ થાવ આ દેશ ચિંતાથી મુક્ત બને તેમજ બધા મનુષ્યો નિર્ભય અથવા ભય રહિત બને આ શ્લોકમાં એવું કહેવામાં આવ્યું છે કે જો વરસાદ સમયસર વરસે પર્જન્ય એટલે વરસાદ જો સમયસર વરસે તો આ જે ધરતી છે એ જે પૃથ્વી છે એ ધન ધાન્યથી યુક્ત થાય શસ્યશાલીની બને ને જેના કારણે આજે ધરતી પર રહેતા મનુષ્યો છે એક શોભરહિત અથવા નિર્ભય એટલે ચિંતામુક્ત બનીને ભય રહિત જીવન જીવે એવી પ્રાર્થના કરવામાં આવી છે તો આ પાંચમા શ્લોક સાથે આપણું જે પ્રથમ ચેપ્ટર છે એ પૂર્ણ થાય છે થેન્ક યુ